2022 સાધુ ભગવંતો સાધ્વીજી અલગ શ્વેતાંબર મૂર્તિ પૂજક તપાગચ્છની અંદર 2000 થી વધારે 2200 ની આસપાસ સાધુ ભગવંતો વિચરી રહ્યા છે. એમાં ઉપાધ્યાય હું માનું છું ત્યાં સુધી 10 થી 15 ગણીને ઉપાધ્યાય હશે. તમે નમો ઉપાધ્યાયાણમ બોલો છો એ ઉપાધ્યાયને તો વંદન પહોંચે છે, પણ ભૂતકાળમાં જેટલા ઉપાધ્યાય થઈ ગયા એમને પણ આપણા વંદન છે. જગતગુરુ હિરસુરેશ્વરજી મહારાજ 450 વર્ષ પહેલા ધરતીતલ પર જયારે વિચરતા હતા ત્યારે એમની પાસે ખુદની પાસે 2000 સાધુ હતા, પણ 2000 સાધુ વચ્ચે આચાર્ય એક જ હતા, એકલા જગતગુરુ. ઉપાધ્યાય ઘણા હતા, પંડિતો એટલે કે પન્યાસો ઘણા હતા, પણ આચાર્ય એક હતા. તો ઉપાધ્યાય વર્તમાન કાળમાં ગણીને 10 થી 15 હશે. એવા ઉપાધ્યાયની વિશેષતા શું છે? પૂજાની ઢાળમાં આપણે સાંભળીએ છીએ, તપ સજ્જાએ રત સદા દ્વાદશ અંગનો ધ્યાતા રે ઉપાધ્યાયતે આત્મા જગબન ધવ જગ ભ્રાતા રે. બહુ મજાની આ ગાથા છે. ઉપાધ્યાયની બે મુખ્ય વિશેષતા છે. નંબર 1, શક્તિ હોય એ મુજબ તેઓ તપ કરે, અને નંબર 2, તેઓ સતત સ્વાધ્યાયની અંદર રમતા હોય છે. ગુજરાતીમાં ઉપાધ્યાયની વ્યાખ્યા લખીશ. આચાર્ય માટે તમને કાલે કીધું હતું, પાળે પણાવે પંચાચાર, અને ઉપાધ્યાય માટે ભણે ભણાવે સાધુને. જેઓ ખુદ પણ ભણે અને જેઓ આશ્રિત સાધુને ભણાવે એ બધા ઉપાધ્યાય છે. ભલે પોસ્ટથી તેઓ આચાર્ય હોય, પણ એમની પાસે જો સાધુ ભગવંતો ભણતા હોય તો એ અંશમાં એ અર્થમાં તેઓ ઉપાધ્યાય છે. ઉપાધ્યાયનું મુખ્ય કાર્ય એ છે સમુદાયને સાચવી લેવાનો. આચાર્ય ભગવંતો શાસનને સાચવે, ઉપાધ્યાય ભગવંતો સમુદાય એટલે કે સાધુને સાચવે. આચાર્ય રાજા છે, ઉપાધ્યાય મંત્રી છે, આચાર્ય વિદેશ પ્રધાન છે અને ઉપાધ્યાય ગૃહ પ્રધાન છે, હોમ મિનિસ્ટર છે. એ સાધુઓને બરાબર સાચવે, એમની જરૂરિયાતો પૂરી કરે, એમને ભણવા ભણાવવા દ્વારા મજબૂત કરે. યાદ રાખજો, સાધુને દીક્ષા આપ્યા પછી જે ગુરુ સ્વાધ્યાય નથી આપતા, જે ગુરુ એને ભણાવતા નથી, એકલું સંયમ લાંબુ નથી ચાલી શકતું. એ સંયમને મજબૂત કરવા માટે સ્વાધ્યાય જરૂરી છે. અમને દીક્ષા આપ્યા પછી અમારા ગુરુદેવ હેમચંદ્ર સુરી મહારાજે અમને 16 વર્ષ ભણાવ્યા છે. અમે અંગૂઠા પકડીને ભણ્યા છે. અમે જયારે ઉપાશ્રયમાં ભણતા હોઈએ ત્યારે ભીત સાથે અમારું મોઢું હોય, અમે અંગૂઠા પકડી ઊંધું ખાલીને ભણતા હતા. અમારા ઉપાશ્રયમાં તમે આવીને ચાલ્યા જાવ તો અમને ખબર ના પડે. શરૂઆતના ચોમાસામાં કયા સાધ્વીજી ભગવંત અમારી સાથે ચોમાસામાં છે એની પણ અમને ખબર ન હોય. અમારા ગુરુદેવે એટલા અમને દૂર રાખ્યા. ભણો, આજે ભણશો તો આવતીકાલે કામ લાગશે. આજે તમારી સામે બેસીને અમે જે બોલી શકીએ ડ્યુ ટુ અવર ગુરુદેવ, આ ગુરુ જો ના મળ્યા હોત તો કદાચ અમે આવો સ્વાધ્યાય ના કરી શક્યા હોત, અને જો સ્વાધ્યાય ન કરી શક્યા હોત તો અમે તમારી સામે બોલી પણ ના શકતા હોત, તતપપ થઈ ગયા હોત. આ બધાના મૂળમાં સ્વાધ્યાય છે. તો અમારા ગુરુદેવ એ અમારા માટે ઉપાધ્યાય છે. લગાતાર એમણે અમારા ઉપર મહેનત કરી છે. સ્વાધ્યાય કરો. જે સાધુએ વ્રત લીધા પછી એના હાથમાં જો પ્રત ન હોય તો એ વ્રતને અતિચાર લાગ્યા વગર ના રહે.